છોકરો ગુજરી ના જાય એવું ના બને એવા કાળ માં આપણે કેવી રીતે આપણે બચીએ? ભગવાન ના નામ વગર નહીં બચાય, આમાં પ્રવેશ કરી જવાનો. નિદર તોફાન તો આવવાના, નાના મોટા તોફાન ચાલુ જ હોય, ચાલુ છે. એમાં અટકી ગયા મોટા તોફાનમાં શું થાય? તણાઈ જાય, તણાઈ છે. સામાન્ય કહેવાય આ શરદી બરદી નું ત્યાં કરે. આટલે હું લગભગ 15 દિવસ તાવમાં ઘનઘન બંધ આયલા કરે. મેં ક્યારે બંને એમ નથી રાખ્યું, રાખ્યું તો એ ઉતા ઉતા વાંચી તો લઉં પાછું. નકામો ટાઈમ જવા જ ના દેવો. જિંદગી બહુ વેલ્યુબલ છે, કિંમતી છે. શરીરનો એક દિવસ કેટલું બધું થઈ ગયો છે. આ શરીર મનુષ્યનું છે એટલે, મનુષ્યનું શરીર છે એટલે બધું થઈ ગયું છે. એ ચકલાનો ટાઈમ આવ્યો, પાછા ભેગા થયા સમય, આપણે પાછા ભેગા થઈએ. આ લોકોને સંભળાય છે આમાં ચકલાનો હોય કે નારણજી ક્યાં સાંભળવા મળશે? પચાસ વર્ષ પછી કાંઈ નહીં હોય, જાળવાય નહીં હોય, ટાઈમ એવો આવી જાય ભાઈ. એટલે સાચવીને આપણું જીવન બનાવવું, બાળકો માટે ફના થઈ જવું. સાચું કહું, એટલું તો થઈ જાય તો મોટા રાજી થઈ જાય કે મારા બાળકમાં મેં ભક્તિના સંસ્કાર રહેલા, તોય ઘણું કામ થઈ જાય. બીવા જેવું નહીં કે મારો છોકરો ભક્ત થાય તો ખાવાનું નહીં મળે. નથી ભક્ત એને મળે છે તો ભક્તોને ભગવાન ભૂખા રાખે? એ ભરોસો રાખવો બહુ અઘરો છે. બીજાને જોઈને માટવાઈ નહીં કરે તો ખાય હું એવું થાય. એટલે એ શ્રદ્ધા આપણી હલી ગઈ કહેવાય, ડગી ગઈ કહેવાય, ડગવા જ ના દે. શ્રદ્ધા એને ભાવ પડે જો એની મજા. આગળ ને આગળ મોખરે કામ કરો ને કામ જે કરો એની અંદર ભાવ જ આવે. એવી રીતે ભાવનો સ્ત્રોત મંડે ઉપરથી પડવા અને થાય જબરજસ્ત પુરુષાર્થ, એ પછી મનાધિકરણ ને બધું બદલી જાય. ત્યારે બધું સારું હરખું લાગે. મરણ થયું એ હરખું લાગે, તોફાન થયું હરખું લાગે, ચોરી થયું હરખું લાગે, ત્યારે થાય. બરાબર, ત્રણેય વસ્તુ સારી લાગે, સારી લાગે. તેથી સારું છે, ભગવાનની કૃપા છે. દાદા ભગવાન છોકરાનો જન્મ થયો પેંડા વેચી આવ્યા, 5 વર્ષનો થયો ગુજરી ગયો પેંડા વેચી આવ્યા. સેના પેંડા? કે આજ ભગવાને જે આપ્યું હતું એ ભગવાને પાછું લઈ લીધું, મારું કાંઈ હતું નહીં. એવું છે, એવી વાત છે. નજર કરો આનંદ ધામના પથ પર. ચોપડીનું નામ છે આનંદ ધામના પથ પર. રામકૃષ્ણદેવના એક શિષ્ય હતા શિવાનંદ, ઘણું લાંબુ જીવેલા, એના સંપર્કમાં આવેલા બધા જીવો હોય એનું વર્ણનામાં છે. કેવી રીતે સંસારમાં જીવવું, આ વમળો બધા છે એમાંથી કેમ નીકળવું. કોઈ વમળ ચાલે છે, કોઈ કળણ ચાલે છે, કોઈ ભંવર ચાલે છે. આપણે આમ હચમચાવી નાખે એમાંથી બચવાનું છે. એકલી બુદ્ધિ કે એકલું કંઈ કામ નહીં આવે, શક્તિ ભગવાનની મેળવવી જ પડવાની. ભગવાનની શક્તિ તો જ મળે જો આપણું મનાધિકરણ બદલે, ગુણભાવવાળું ખોડિયું થાય તો ભગવાન અંદર આવી નથી એની તો કેમ રહીએ. વાંચો બેલુર મઠ, શનિવાર 4 મે 1929. લાગતું તેવું નથી, હાલવાની રીત જુદી હતી. સાચું પડ્યું મને, સાચું તો પડ્યું મને, એમ થયું કે આ લાગતી નથી. બોલો તો આ એકલો લાગે એ ફ્રી હોય એમ, એનું તો મનમાં ચક્ર આવતું જ હોય. માયાનગરી ધમક ધમક ગૌરવની મિત્ર છે, એને આપણે ગમે એમ ઠપકારો તો હાલે. મિત્રમાં જ હું કામનું હું, જો ઠપકારવાની વસ્તુ એક જ હોય મિત્ર, ચંદુ કહેવાય મિત્ર, મારે ઝુંબા ને પાટા ને મિત્ર છે એમ હોય. ગભરાવું નહીં. શ્રી મહાપુરુષ મહારાજ પોતાના ખંડમાં કેટલાક ભક્તોના સાથે બેઠા છે અને બધાની સાથે આનંદથી વાતો કરે છે. વાહ વાહ વાહ. આ દરમિયાન શ્રી મહાપુરુષ મહારાજની કૃપાપાત્ર
એક બાલિકા ભક્ત તેની માને સાથે લઈને શ્રી મહાપુરુષ મહારાજના દર્શન કરવા કોલકાતાથી આવ્યા છે. મહાપુરુષ મહારાજ એટલે કોણ? શિવાનંદ મહારાજ. શિવાનંદ ભગવાન મહારાજ. ઉર્ફે તારકનાથ ઘોષાલ. શ્રેયા ઘોષાલ ના હગાવા લઈ. આમ તો બંગાળી ને એટલે એ લોકો. કન્યાની ઉંમર 13-14 વર્ષની, શાળામાં ભણે છે. માતા અને પુત્રી બંને શ્રી મહાપુરુષ મહારાજને ભક્તિપૂર્વક પ્રણામ કરીને આર્તભાવે આશીર્વાદ માગે છે અને મહારાજની તબિયતની ખબર અંતર પૂછે છે. પછીથી કન્યાની માં ખૂબ નમ્રભાવે કહે છે, આપ એને આશીર્વાદ આપો કે જેથી ઠાકુરના ચરણ કમળમાં તેને ખૂબ શ્રદ્ધા ભક્તિ થાય. 12 વર્ષની દીકરી લઈને માગી આવી. આને તમે આને આશીર્વાદ આપો કે ઠાકુરની સેવિકા બને. મારી તો એવી ઈચ્છા છે કે એના લગ્ન નહીં કરું. હા હા હા, એવી બાઈ હોશિયારી છે. જોઈ લીધી દુનિયા હળગે કોણમાં થયેલી. પકડાઈ જવું જોઈએ છે, કાંઈ ના થાય. પકડવું, પકડાઈ જાય તો એ રીતે ડેવલપ કરવા પડે બાળકોને. પકડાય જ નહીં પણ પેલા તો એને પેલા બ્રહ્મચર્ય પાડવું પડે. હા, પછી થાય. નહીં તો અસર ના થાય. ઠાકુરનું નામ સ્મરણ કરે અને આનંદથી રહે. મહારાજ સંસાર જીવન મળ્યું હોય હરખું જીવી લેવું જોઈએ. મહારાજ સંસાર તો બહુ સંતાપે છે. મેં પોતે તો ખૂબ સહન કર્યું છે. સંસારનું સુખ કેવું હોય છે તે હું પૂરેપૂરું સમજી ગઈ છું. તેથી હું જાણી જોઈને મારી પુત્રીને સંસારના દાવાનળમાં હુમવા માંગતી નથી. આપ એને આશીર્વાદ આપો. શ્રી મહાપુરુષ મહારાજ કહે છે, ખૂબ આશીર્વાદ માં, ખૂબ આશીર્વાદ આપું છું. પછીથી કન્યા તરફ સ્નેહભરી નજરે બોલ્યા. ઠાકુરને અંતઃકરણપૂર્વક પોકાર અને ખૂબ પવિત્ર રહે. ઠાકુરને અંતઃકરણપૂર્વક પોકાર પાડ અને ખૂબ પવિત્ર પવિત્ર રહે. એટલે રાગ દ્વેષ ક્રોધ મોહ કામ વગેરેને પ્રવેશવા ના દે તો પવિત્ર પવિત્ર. આ ભૂસી ગયું તો અપવિત્ર. આપણે અપવિત્ર ઘરમાં જ રહી છે અને આત્મા મૂંઝાય છે. એટલે જોઈશે સારું સારું છે બરાબર. આપણે બોલીએ છીએ પવિત્રતા, નિર્મળતા, નિર્લોપતા, નિરવતા, નિખાલસતા, નિર્દોષતા. આવી ભૂમિકા ભગવાનને ગમે. આપણે કરીએ એટલે આવે જ આવે જ આવે ફેર જ નહીં એમાં. ઠાકુર જ પિતા, માતા, પતિ, સખા, બધું જ ઠાકુર. હરિ ઓમ ભાઈ. એક દાણા બચી ગયા. ઠાકુર જ પિતા, માતા, પતિ, સખા, બધું જ ઠાકુર. ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા, ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં, ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. એવું શીખવાડ્યું. પાંડવ ગીતા. પાંડવ ગીતા એમાં હતું એ પાંડવ ગીતાનો શ્લોક છે. બોલો. તમે એવા માતા છો પિતા, તમે એવા. મેં કીધું તને મોઢે આવડે. મને એમ આવડે એટલે આવડે એવું ખ્યાલ હતો. પાંડવ ગીતા કરે પાંડુરંગ શાસ્ત્રી એનું છે. હા, પાંડવ ગીતાનો શ્લોક છે. એ પાંડુ નથી પણ પાંડવ એટલે અમે તો એમાં શીખ્યા હતા. એમ સારું. હા, હાલશે ધીરે ધીરે હાલશે ખરી વાંચવામાં એવું લાગે. આપણે ભવિષ્યમાં કામ તો લાગશે. કાંઈક અવાજ તો જોહે ને લટકાવી દઈએ. આટલું તમારું ધન્યવાદ.
ક્યાં ફેરફારો રહ્યો છે જરા નજર કર, ફેરફારો જોઈ. ના ના, એટલો બધો નહીં, એટલો અનુભવ મારે હોય ને થોડો એ કહેતો. ઓય ઓય, અનુભવની વાણી અલગ હોય પ્રભુ. મારી તો એવી ઈચ્છા છે કે તું લગ્ન કરતી નહીં, લગ્ન ના કરવા એવી બાની ઈચ્છા છે. ઠાકોરનું નામ સ્મરણ કરજે અને આનંદથી રહીએ એવું મારા મનમાં છે. મહાપુરુષ મહારાજને એટલે બાકી. મહારાજ, આ સંસાર તો બહુ સંતાપ આપે છે. મેં પોતે તો ખૂબ સહન કર્યું જ, સંસારનું સુખ કેવું હોય છે તે હું પોતે પૂરેપૂરું જાણું છું. તેથી હું જાણી જોઈને મારી પુત્રીના સંસારના દાવાનળમાં હોમવા માગતી નથી. દરેકમાં હોમવા માગે છે. મહાપુરુષ મહારાજ બોલ્યા, ખૂબ આશીર્વાદ માં ખૂબ આશીર્વાદ આપું છું બસ. પછી થી કન્યા તરફ નજર કરી પ્રેમ ભરી બોલ્યા, ઠાકુરને અંતઃકરણ પૂર્વક પોકાર પાડજે અને ખૂબ પવિત્ર થઈને રહેજે. ઠાકુર જ આપણા પિતા માતા બંધુ સખા બધું છે. અને કેવું, હે દેવાધી દેવ, તમે જ મારા બધું જ છો, સર્વસ્વ છો. ત્યાં અત્યારે તો વિદ્યાર્થી અવસ્થા, ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લે. જો અત્યારે અભ્યાસ કરવાનો છે તો અભ્યાસ કરી લે, સાથે સાથે ઠાકુરનો મંત્ર જપ કર્યા કરજે. જય રામકૃષ્ણ, જય રામકૃષ્ણ, એવું હતું ત્યારે. ભણો ગણો ગમે તે કરો, પણ મા જીવનનો ઉદ્દેશ છે. ભણો ગણો ગમે એવા થાવ પણ આવી નાય, પણ મામાં જો મન ગયું તો ભગવાનનું દર્શનની શક્યતા વધી જાય. ચેતન આપણામાં પ્રવેશ કરે એ દરવાજા, માના દરવાજામાં, કાળકામાં. ભગવત પ્રાપ્તિ જ જીવનનો ઉદ્દેશ છે. ખાલી ભણી ગણીને હોશિયાર કે નૃત્યકાર સંગીતકાર કે સાથે સાથે જજ મોટા એન્જિનિયર બધું થવું, બધું થવું શક્ય છે. પણ ભગવત પ્રાપ્તિ માટે કંઈક મહેનત કરવી એ બહુ અઘરી વાત છે. આટલી મહેનત એમાં કરે તો ભગવાન પ્રાપ્તિ થઈ જ જાય. પૂછો ઓલી છોકરી દિલ્હી, એના તો હળગે છે ને હમણાં, કંઈ વાંચે છે કંઈ મોટાનું કે ના ના, ટાઈમ જ ના રહ્યો સાહેબ, એવો એવો ટાઈમ છે. અભિરુચિ જન્મે નહીં પછી તો અટવાઈ જાય. હવે ભગવાન તરફ દેશ જાય છે કે સાઈડમાં જાય કોને ખબર, દેશ કઈ બાજુ જાય છે અત્યારે જો ને. પણ વિજ્ઞાન તરફ પકડાઈ ગયું, વિજ્ઞાનમાં ગોથા મારે. અરે ભાઈ, કરે વાક રોકેટ મૂક્યો, આપણે રોકેટ મૂકો. અરે ભાઈ, ભક્તિ કરાવે તો સારું કહેવાય રાજા. આ સંસાર તો બે દિવસનો ક્ષણિક, એક માત્ર નિત્ય વસ્તુ છે ભગવાન. ખૂબ પવિત્ર બન, સરળ અને પવિત્ર હૃદયમાં ભગવાન શીઘ્ર પ્રકાશિત થાય. પવિત્રતા ધાર્મિક જીવનનો એકમાત્ર પાયો. પવિત્રતા માટે મોટા એ એક પત્ર બોલામાં આવશે, નવું બને ને એમાં. કેવી રીતે રસોઈ કરવી, પવિત્રતા શું ખાવું, એનું શું પરિણામ આવે છે, એ બધું એક પત્રમાં. કાલ ગોટી ફોનમાં કહેતો હતો, આવું આવું મસ્ત મસ્ત આવશે. સારું, હરિઓમ બેન. એ તો એમ બોલ્યો, આપણા માટે આવ્યું, આપણા માટે આવ્યું, એ આપણા માટે આવ્યું. મેં જ્યારે સાલા બધા માટે આવ્યું, એવું સારું. કેવું નુકસાન થાય છે, કેટલું નુકસાન થાય એ મોટા બતાવ્યું છે. અડાવડું ખાવું, રસોડામાં નાહ્યા વગર પ્રવેશ નહીં કરવાનું, મોટાએ ભાર દઈને એમાં લખ્યું છે. વ્યવસ્થિત ત્યાં પવિત્રતા જાળવવા માટેની પ્રોસેસ છે બાયો. જે અન્નથી આપણું મન બનવાનું, જે અન્નથી આપણું શરીર નભવાનું, જે અન્નથી આપણું શરીર નિભા પછી હરિને સ્મરણ કરવાના, જે મુખેથી આપણે હરિયમ બોલવાનું, એ મુખમાં ગમે એવું ના નાખવું. એઠું અન્ન ના નખાય, ગમા ગંધારું બંધારું બધું આ કોને ખબર કેવું એ બનાવતા હોય એ ખાઈ લઈએ આપણે. એવું જ્યારે થાય ત્યારે પવિત્ર મન થાય. કારણ કે મન પવિત્રતાનો મૂળ પાયો ખોરાક છે. મનની પવિત્રતાથી બનાવેલું રસોઈ છે. પહેલાં લોકો રસોઈ કરતા હોય તો પરસેવો અંદર જ જતો હોય, એ આપણને ખાજો મસ્ત ફાફડા લાગે પછી. પરસેવો થતો જ હોય, ગરમી બેઠા હોય, એ કંઈ ઊભા થઈને નોકરી કરતા હોય, મોઢું ધોવા જાય આમ કરીને આમ કરીને તરત આમ કરતો હોય કોને. અહીંયા આ જમાનામાં તો બધું ગંધારું ખવડાવવાવાળા છે. શાકભાજી ગોતી આવે રાત પડે ના હારી હોય એવું,
20 રૂપિયા કિલો એ રાતે 5 રૂપિયા કિલો ફળ ઉપાડી લઈએ, અંદર કંઈ જોવાની જરૂર જ નહીં, નજરે જોવું બધું. એ મીઠું લાગે, વિચાર કરજો આપણો આ સમય ને બાળકો એમાં તૈયાર થાય, બાળકોને એવું ભાવે, એવું ભાવે મા બાપ શું કરે આમાં, કેવો ટાઈમ છે. બહુ મોટી દિવાલ બનાવી ત્યારે પછાય મહમદ અલી ઝીણા હતા ને, એને એના સાર્જન્ટ હોય ને રક્ષણ કરવાવાળા, એ મને એમ લાગે તમારા ઘરની ફરતે કરાચીમાં એ મોટી દિવાલ બનાવી દીધી, એવું વર્ણન રજનીશ બોલતા હતા. એ મેં દિલથી બધાનો પ્રેમ મેળવેલો, મને લોકો ચાહે છે, મારે દિવાલની જરૂર નહીં. એ રાત દિવસ ગાંધીજીના ચિંતનમાં જ રહેતા, ગાંધીજી કાંઈ પણ બોલે એનો વિરોધ કરો, બીજું કોઈ કામ જ નહીં, એનું બોલ્યા નથી ને વિરોધ સર, સારું હોય તોય. હા, એવી નેગેટિવિટીથી ઘેરાઈ ગયા હતા. બાપુ એમ કહે બધા હંપીને રહેવું હિન્દુ મુસલમાન, એ ખોટું કહે છે, સાંભળતા નહીં, સ્વાર્થી છે, બંને બોલવા દો, એવું એવી સ્થિતિ. મગજ એવા થઈ જાય, પછી એક સ્થિતિ એવી આવી, અરે વધે ને એક પત્ર આવશે ત્યારે આપણે જોવું, એમાં એ ભાગ છે થોડો, પત્ર તો લાંબો હોય ને પ્રવચન, તો આ તો ઓશોનું છે, પહેલી વાત કરી રસોઈની વાત કરી, બહુ ભારે ને લખ્યું છે, એટલું બધું બોલતો હતો, કારણ કે એનાથી શરીર બનવાનું, એ શરીરથી જ ભગવાન મળે, બાકી ના મળે. કાંદા લસણ ખાજો પણ શ્રમ કરજો, એવું એવું કીધું, કાંદા લસણ ખાજો પણ શ્રમ વગર નહીં, ઓછું ખાજો, મહેનત કરતા હો ખેતીવાડી વગેરે એમાં ખવાય, બાકી તો એ બધું વિકાર ઉત્પન્ન કરનારું જ છે, એવું કહેવા માગતા હતા. હા, અત્યારે વિદ્યાર્થી અવસ્થા, અત્યારે બ્રહ્મચર્ય પાળવું, ખૂબ ધ્યાનથી ભણી લેવું, ઠાકુર મંત્ર જે મળ્યો, જય રામકૃષ્ણ દ્વારા રેટા કરવું, પવિત્રતા ધાર્મિક જીવનનો પાયો છે. પવિત્ર બનવા માટે સૌથી પહેલાં ખોરાક પવિત્ર, મન પવિત્ર, શરીર પવિત્ર, કામ પવિત્ર, બધું પવિત્ર જ પવિત્ર પવિત્ર થવા માટે. બાળકો તો આપણી પાછળ જ ચાલવાના, તમે ગમે એમ કરો, ગમે એમ કરો, આપણી પાછળ જ હોય છે, આપણને જોઈને જ ચાલે. હં, માતાજી શારદામણિ દેવીનું જીવનચરિત્ર વાંચ્યું છે? એટલે બેનારે વાત કરે, આ યુગની સમગ્ર નારી જાતિના તેઓ એકમાત્ર આદર્શ છે, આ યુગની, અત્યારે વર્તમાન યુગની એ ટાઈમે 1929 એ યુગમાં એ નારી જાતિના એકમાત્ર આદર્શ એ છે કે એના જેવું જીવન જીવવું, બીજાના પરોપકારમાં જીવન વ્યતીત કર્યું. શારદામણીમાં કેટલા વર્ષ જીવા, 86 થી 20, 14 ને 20, 34 વર્ષ એના પછી રહ્યા. કેટલા બધા આ સંઘનો પાયો પાકો કરવામાં ભાગ ભજવો, કયો સંઘ? રામકૃષ્ણ સંઘ મઠવાળો. એમનું જીવન અતિ અદ્ભુત, માનવ શરીર ધારણ કરીને તેઓ સામાન્ય ગ્રસ્ત ઘરની સ્ત્રીની માફક રહેતા, પરંતુ તેઓ હતા સ્વયં આદ્ય શક્તિ. દરેક સ્ત્રી આદ્ય શક્તિ છે, માટે ઉપરથી ધૂળ ઉડવી જોઈએ, પરંતુ તેઓ હતા શક્તિ, જગત જનની હતા. શાસ્ત્રોમાં જે કાળી માતા, તારા, સોળસી વગેરે 10 મહાવિદ્યાનો ઉલ્લેખ છે, શ્રી માએ 10 મહાવિદ્યામાંથી એક માહેના એક હતા. કાલી, તારા, મહાવિદ્યા, ષોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્ન મસ્તકા ચ વિદ્યા ઘુમાવતી તથા બગલા સિદ્ધ વિદ્યાન માગ માતંગી કમલાત્મિકા એતા 10 મહાવિદ્યા એસા 10 એતા 10 મહાવિદ્યા સિદ્ધ વિદ્યા પ્રકીર્તિતા. આવી 10 વિદ્યા હતી, એમાંના એ એવા હતા, 10 મહાવિદ્યામાંથી માના એક હતા. યુગ ધર્મની આ 10 છે ને, એમાંનું એક. યુગ ધર્મની સ્થાપના માટે ઠાકુરની નરલીલાને પૂર્ણ કરવાને માટે માં
આ જગતમાં આવેલા, એમને સામાન્ય માનવી કેવી રીતે સમજી શકવાના? અમે પણ શરૂ શરૂમાં તો એમને જરા પણ સમજી શક્યા નહોતા. હું એમ શરૂ શરૂમાં ઝીણા કાકા નહોતો, કારણ કે મોટાને મળવા જાઉં વચ્ચે આવ્યા નંદુભાઈ, નંદુભાઈ પછી ઝીણા કાકા, પણ પછી અંદર કંઈક હિસ્સે પડેલું તો ધીરે ધીરે થઈ ગયું. અનિલભાઈ આવ્યા ત્યારે વધારે લાઈટ થઈ. તેઓ પોતાના દેવી ભાવ એટલો પ્રચ્છન્ન રાખતા કે એમને સમજવા જાણવા શક્ય જ નહોતું. એનો દેવી ભાવ સામાન્ય દેખાય, એનો ફોટો બોટો જો કેવા લાગે. તેઓ કોણ હતા તે માત્ર ઠાકોર જ જાણતા હતા, અને સ્વામીજી અલ્પ અંશે થોડુંક સમજી શક્યા હતા કે મા કોણ હતા. સ્વામીજી પાશ્ચાત્ય દેશોમાં જતા પહેલાં એક માત્ર માની રજા લઈને જ જતા, એક જ માની જ રજા, બીજા કોઈને લેવાની જરૂર નહીં. એમના આશીર્વાદ મેળવ્યા પછી સમુદ્ર પાર કરી ગયા. માએ પણ અંતઃકરણપૂર્વક, ત્યારે હું સ્ટીમરમાં જવાનું, ઠંડીમાં ગયા, આશીર્વાદ બાઈ આપ્યા અને કીધું, બેટા દિગ્વિજય કરીને પાછો આવજે, તારી જીહવા પર સરસ્વતી વિરાજે. એવું જ થયું. માના આશીર્વાદથી સ્વામીજી વિશ્વ વિજયી બન્યા. તેઓ ક્યારેક એમ પણ કહેતા કે શ્રી મા ઠાકુર કરતાં પણ મહાન છે. શ્રી મા પ્રત્યે તેમની શ્રદ્ધા એટલી ઊંડી હતી કે એને એવું થતું કે આ તો કેવડા મહાન છે. ઠાકુર પણ કહેતા, નોબતખાનામાં જે રહે છે તે જો કોઈ કારણસર કોઈના ઉપર નારાજ થઈ જાય, નોબતખાનામાં જે રહે છે શારદામાં, એ કોઈ એવું કારણ આપે એના ઉપર નારાજ થઈ ગયા તો એની રક્ષા કરવી એ મારે માટે પણ શક્ય નથી. વિચાર તો કરો, ક્યાં સ્થાન આપ્યું છે એમાં માણસો નારાજ ના થાય એમ વર્તવું જોઈએ. નહીં તો રોજ ખાઈને રોજ થૂકી નાખી દેવું થઈ જાય. જગતની સમસ્ત નારી જાતિને જાગૃત કરવા માટે મહાશક્તિરૂપી આ માનવ દેહ ધારણ કરીને જગત પર આવ્યા છે. જુઓ ને, માના આગમન પછી બધા દેશોની નારી જાતિમાં એક નવું નૂતન જાગૃતિ આવી. કદાચ બોડી નજરવાળા છે આ બધા. તેઓ એમ કહેતા કે મહાપુરુષ મહારાજ એકદમ, એ બીજું આવી ગયું બસ, લે આટલું રાખીએ બરાબર ને. આપણે માના ગુણગાન આવી ગયા, ફરીથી એક ચાર લીટી બોલી જાઓ. તેઓ ક્યારેક એમ પણ કહેતા, સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે શ્રી મા ઠાકુર કરતાં પણ મહાન છે. બોલો, વિચાર તો કરો, વિવેકાનંદની વાણીમાંથી એવું નીકળે છે કે ઠાકુર કરતાં મહાન છે તો એ ક્યાં હોય? શ્રી મા પ્રત્યે એમની શ્રદ્ધા એટલી ઊંડી હતી. ઠાકુર પણ એમ કહેતા, નોબતખાનામાં જે રહે છે ને તે જો કોઈ કારણસર કોઈના ઉપર નારાજ થાય તો એની રક્ષા કરવી મારે માટે શક્ય નથી. એવી વાત છે. સારું થઈ ગયું. આનું આપજે મયુર હેડિંગ. હા, ગોતો ગોતો. હા, બધું લખી દે ને. વિવેક લાંબુ થાય. વિવેકાનંદ કહેતા કે શ્રી મા, અટકાવી દે, વાંચશે બધા. વિવેક સ્વામી વિવેકાનંદ કહેતા કે શ્રી શારદામણી મા ટપકા 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 કેવા હતા એ અમારે બરાબર. હા, 129 મું પેજ છે ને, 1929. હા, સારું છે.